કરશો
કરો છો કે આ બાજુ પ્લેન કાગળ છે લીસો છે અને આ બાજુનો રેતી વાળો કાગળ છે ખરબચડો છે. હવે એવું તમે શેના આધારે કીધું? તો કે જસ્ટ તમારો અનુભવ કરીને તમારા મગજની થિંકિંગ ને કારણે કે આ રેતી વાળા કાગળ કરતા આ કાગળ લીસો છે અને લીસા કાગળ આ જે કાગળ છે એના કરતા રેતી વાળો કાગળ ખરબચડો છે. પણ જો તમને એની સામે ત્રીજી વસ્તુ રેશમી કાપડનો ટુકડો આપવામાં આવે અને તમને નક્કી કરવાનું કે ચલો ત્રણમાંથી ખરબચડો કોણ લીસો કોણ, તમે શું કરશો? ત્રણેય ઉપર ફરીથી હાથ ફેરવશો, પહેલા રેતી વાળા કાગળ ઉપર, પછી સિમ્પલ કોરા કાગળ ઉપર અને પછી રેશમી કાપડ ઉપર. હવે જ્યારે તમે ત્રણેય ઉપર હાથ ફેરવો છો ને પછી તમારું તારણ કયું હશે એ તમને પોતાને ખ્યાલ છે. શું કહેશો તમે? રેશમી કાપડનો ટુકડો સૌથી વધારે લીસો છે. ત્યાર પછી જે સિમ્પલ સાદું કાગળ હતું એ લીસતું છે ને એને લીસામાં મૂકી શકો અને ખરબચડામાં મૂકી શકો અને રેતી વાળું જે કાગળ છે ને તમે ખરબચડા મૂકશો, બરોબર ને? કે સૌથી લીસું રેશમી કાપડ ને સૌથી ખરબચડું રેતી વાળો કાગળ. ને જ્યારે વચલા કાગળની વાત કરવાની આવે ત્યારે તમે શું કહેશો? તો કે કાપડ કરતા ખરબચડું છે પણ રેતી વાળા કાગળ કરતા કેવું છે? લીસું. એટલે વચલા માટે તમે જે શબ્દ પ્રયોગ વાપરો એ ખરેખર દરેક સપાટી માટે વાપરવાનો થાય. અને આ વસ્તુ તમે સમજી શકો છો કે કોઈ પણ વસ્તુને કોઈ પણ સપાટીને તમે સંપૂર્ણ લીસી કે સંપૂર્ણ ખરબચડી એવું કહી શકતા નથી. લીસું છે કે ખરબચડું એ સાપેક્ષ ખ્યાલ છે કે જ્યારે તમને બે વસ્તુ આપવામાં આવે બે વસ્તુને તમે કમ્પેરિઝન કરો સરખામણી કરો એના ઉપરથી તમે કહી શકો કે આના કરતા લીસું છે ને આના કરતા આ ખરબચડું છે. એટલે કરતા શબ્દ જ્યારે આવે ત્યારે એને સાપેક્ષ ખ્યાલ એવું કહી શકાય. એટલે જે આખે આખું આપણે કહીએ છીએ કે સપાટીનું લીસાપણું કે સપાટીનું ખરબચડાપણું એ શું છે? એક પ્રકારનો સાપેક્ષ ખ્યાલ છે. આ વસ્તુ એક તો તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, બરોબર? અને હવે એને આપણે સૂક્ષ્મ અનિયમિતતાની દ્રષ્ટિએ જોઈએ. ધારો કે કોઈ એક સપાટી તમને આપેલી છે અને સપાટી ઉપર આ રીતની હાજો રહેલી છે અને ધારો કે તમને કોઈ બીજી સપાટી આપેલી છે અને સપાટી ઉપર આ રીતની ખાંચો રહેલી છે. હવે જ્યારે તમને આ બે સપાટીમાંથી ખરબચડી સપાટી કઈ અને લીસી સપાટી કઈ એવું નક્કી કરવાનું કે તો તમે શું કરશો? આની પર હાથ ફેરવશો. હવે જે રીતે સપાટી ઉપર સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે એ જ રીતે તમારા હાથની હથેળીમાં પણ સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી છે. એક તમારી હથેળી પણ સંપૂર્ણપણે લીસી છે નહીં. હવે જ્યારે તમે આની ઉપર હાથ ફેરવો છો તો શું થશે કે આ ખાંચ એકદમ નાની હોવાને કારણે તમારો હાથ છે સરળતાથી ખાંચની અંદર ખાંચ ભરાય એ પહેલા તમારો હાથ ઉપરથી સરકી જશે. જ્યારે આની ઉપર હાથ ફેરવો ત્યારે ખાંચો મોટી હોવાને કારણે તમારી હથેળીને ખાંચોનો અહેસાસ થશે. એટલે કે જ્યારે આપણે પદાર્થ પર હાથ ફેરવીને નક્કી કરીએ છીએ કે આ લીસું છે કે ખરબચડું એ શા માટે, તો કે જો ખાંચ નાની હોય તો હથેળીને ખાંચનો વધારે પડતો અનુભવ કે ખાંચની અંદર હથેળીની ખાંચ વધારે પડતી ભરાઈ જતી નથી અથવા તો કદી ઝડપથી આગળ ખસી જતી હોય છે અને ખાંચો ઝડપથી આગળ ખસી જતી હોય તો એને તમે લીસો પદાર્થ એવું લેબલ આપો છો. અને જો ખાંચો ભરાઈ રહેતી હોય હથેળીને ખસેડતા વાર લાગતી હોય હથેળીમાં અહેસાસ થતો હોય સ્પર્શ થતો હોય તો તમે પદાર્થને ખરબચડું છે એવું નામ આપો છો, બરોબર ને? એટલે કે લીસાપણું કે ખરબચડાપણું આધાર સપાટી ઉપર રહેલી આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ છે. અથવા એવું કહી શકાય કે જેમાં આ સૂક્ષ્મ અનિયમિતતાઓ નાની નાની હોય એ પ્રમાણમાં સાપેક્ષે કોની તો કે આવા પદાર્થની, એટલે કે આવા પદાર્થ સાપેક્ષે લીસો હોય છે. જ્યારે જેમાં આ અનિયમિતતાઓ વધારે હોય એ પદાર્થ સાપેક્ષે ખરબચડો છે એવું કહી શકાય. ને વ્યવહારમાં તમને આમ પથારો પાથરી દે ઘણા બધા પદાર્થો આપેલા હોય અને તમને કમ્પેરિઝન કરવાની કે ચલો આ ક્રમમાં ગોઠવો લીસાપણાના ક્રમમાં ગોઠવો કે ખરબચડાપણાના ક્રમમાં ગોઠવો તો તમને ગોઠવતા આવડે. એટલે
શું જોઈએ છે તો કે આ રીતે અનિયમિતતાને ચેક કરીએ છીએ કે જેમાં સૌથી ઓછી એ સૌથી લીસો, એના પછી થોડોક વધારે ખરબચડો, થોડોક વધારે ખરબચડો, થોડોક વધારે ખરબચડો, એટલે જેમાં સૌથી વધુ ખાંચો એ સૌથી વધુ ખરબચડો. એટલે આ રીતે સપાટીના લીસાપણા કે ખરબચડાપણા ઉપર ઘર્ષણનો આધાર રહેલો છે. અને શું આધાર રહેલો છે એ આપણે સમજીએ. આપણે અહીંયા પહેલા નંબરનું ટાઇટલ આપશું, આપેલ સપાટીઓની જોડ માટે પહેલું પરિબળ લખશું આપણે શું, તો કે આપેલ સપાટીઓની જોડ માટે. આપેલ સપાટીઓની જોડ એટલે શું, તો કે બે સપાટી એમ, એક આ સપાટીને એને સંપર્કમાં રાખેલ બીજી સપાટી, કે આપેલ સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા કે ખરબચડાપણા પર, આ સપાટીઓના લીસાપણા કે હવે આપણે આ અસરને બે એક્ટિવિટી દ્વારા સમજીએ. એક એક્ટિવિટી એવી છે કે જે તમે ઘરે કરી શકશો, અને બીજી એક્ટિવિટી માટે તમને જરૂર પડશે સ્પ્રિંગ કાંટાની. જો સ્પ્રિંગ કાંટો તમારી પાસે હોય તો બંને એક્ટિવિટી તમે કરી શકશો. સ્પ્રિંગ કાંટો ન હોય તો એક એક્ટિવિટી કરી શકશો, સ્પ્રિંગ કાંટાવાળી એક્ટિવિટી તમે કરી શકશો નહીં. પણ એક એક્ટિવિટીના અંતે પણ તમને આ જે વસ્તુ મેં કીધું કે વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ. જેમ તમે એક્ઝામ્પલ વધારે યાદ રાખશો એમ થિયરી તમને વધારે યાદ રહેશે. એટલે એક પ્રયોગ તમારે જાતે કરવાનો જ છે, અને પ્રયોગ કરીને તમારે આ અસરને યાદ રાખવાની છે કે આપેલ સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા કે ખરબચડાપણા પર આધાર રાખે છે. હવે પહેલા તમે કરી શકો એવી એક્ટિવિટીની હું વાત કરું, એના માટે તમારે શું કરવાનું છે, તો કે બે ચાર પુસ્તકો લેવાના છે, અને એક તમારું સપોર્ટર, કે ખાસ કરીને જે થોડુંક લીસી સપાટીવાળું હોય એ સપોર્ટર તમારે લેવાનું છે. ધારો કે આ તો બહુ મોટું છે, પણ આ ટાઈપનું કોઈ લીસી સપાટીવાળું સપોર્ટર હોય તમારે એવું સપોર્ટર લઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે, તો કે પુસ્તકના ટેકે આ સપોર્ટરને આ રીતે ત્રાંસુ રાખવાનું છે, એટલે કે એક પ્રકારનો ઢાળ બનાવવાનો છે. એટલે આ રીતે તમે સપોર્ટરને ગોઠવી દો, અને નીચે અહીંયા એક ટેબલ કે કોઈ પણ એક સપાટી તમે રાખી શકો છો. ધારો કે નીચે તમે જમીન ઉપર કરતા હોય તો તમારી સપાટી થઈ જશે તમારા ઘરની ટાઇલ્સ, ટેબલ ઉપર કરતા હોય તો નીચલી સપાટી થઈ જશે ટેબલ. હવે તમને શું કરવાનું કીધું છે, તો કે આ રીતે ઢાળ બનાવીને કોઈ એક નિશ્ચિત સપાટી તમે નીચે રાખેલી છે. હવે કોઈ એક પદાર્થને, ધારો કે જે આપણો પેન્સિલ પાવર હોય છે, રિમોટનો પેન્સિલ સેલ છે, એ સેલને અહીંયા રાખો, બરોબર, એક્ઝેક્ટલી અહીંયા ટોચ ઉપર પેન્સિલના સેલને રાખો અને હળવેક દઈને છોડી દો. હવે તમને ખ્યાલ છે કે જ્યારે આપણે સેલને અહીંથી છોડી દઈશું એટલે સેલ છે ઢાળ પરથી ગબડતો ગબડતો સપાટી ઉપર આગળ વધશે. હવે તમારે શું કરવાનું છે, તો કે અહીંથી છોડ્યા પછી એ સેલને સપાટી ઉપર સ્થિર થવા દેવાનો છે. જેવો સેલ રોકાઈ જાય, ઘર્ષણ બળ લાગી જાય ને ઉપર મૂલ્ય શૂન્ય થઈ જાય, પછી મેઝર ટેપ લઈ આ ઢાળના તળિયેથી સેલ જ્યાં ઊભો છે ત્યાં સુધીનું અંતર માપી લેવાનું છે. તો કે સેલ આટલે ઊભો છે તો અહીંથી આટલું અંતર તમારે માપી લેવાનું, અને તમારી નોટબુકની અંદર નોંધ કરી દેવાનું. પછી શું કરવાનું, તો કે અહીંયા આ ટેબલથી આ જે નીચલી સપાટી હતી, ટેબલની સપાટી, એની ઉપર તમારે એક કાપડ, કોટનના કાપડનો ટુકડો પાથરી દેવાનો છે, અને ફરી
એક્ટિવિટી બીજી વાર કરવાની કહી હતી, સેલને છોડવાનો અને સ્ટોપ થાય એટલે અંતર તમારે માપી લેવાનું. ત્રીજી વાર શું કરવાનું તો કે રેતી ચોંટાડી દેવાની અને પછી તમારે ફરીથી પુનરાવર્તન કરવાનું ને અંતર માપી લેવાનું. ચોથી વાર શું કરશો તો કે રેશમી કાપડનો ટુકડો તમારે મૂકવાનો અને ફરીથી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું. અને ચારે ચાર કિસ્સાઓની અંદર તમને શું અવલોકન મળે છે કે અંતરના માપો તમને કેવા કેવા મળે છે એની નોંધ તમે કરેલી હશે, બરોબર ને? હવે એના પરથી, નોંધ પરથી તમે એક તારવણી ઉપર આવી શકશો કે જે રેશમી કાપડનો ટુકડો તમે પાથરેલો હતો એ ટુકડા ઉપર તમને સેલનું અંતર મેક્સિમમ મળશે. કે ઢાળથી લઈને તમે અંતર માપશો તો રેશમી કાપડના ટુકડામાં સેલનું અંતર કેવું મળશે? સૌથી વધારે. ત્યારબાદ જે તમારું સાદું એમને એમ કે પાથરા વગરની સપાટી હતી એ અંતર તમારું બીજા નંબરનું હશે, એટલે કે રેશમી કાપડ કરતાં ઓછું પણ ઓલા બંને કરતાં વધારે. કોટનના કાપડ હશે ત્રીજો નંબરે આવશે, એટલે કે સૌથી વધારે રેશમી કાપડનું, બીજું સાદી સપાટીનું, ત્રીજું આવશે કોટનના કાપડનું. અને સૌથી ટૂંકામાં ટૂંકું અંતર તમને મળશે રેતી પાથરેલા સ્તરનું. હવે આના પરથી તમે નક્કી શું કરી શકો છો તો કે જે રેતી પાથરેલું સ્તર હતું એ પ્રમાણમાં શું છે? ખરબચડું છે. એટલે કે ખરબચડો પદાર્થ છે એ સૌથી વધારે ઘર્ષણ ઉત્પન્ન કરે છે. અને સૌથી વધારે ઘર્ષણ ઉત્પન્ન થયું એટલે સ્વેલ દ્વારા કપાયેલું અંતર કેવું થઈ ગયું? ઓછું. ત્યાર પછી કોટનના કાપડે રેતી કરતાં ઓછું ઘર્ષણ ઉત્પન્ન કર્યું, કેમ કે એના કરતાં પ્રમાણમાં લીસું છે. ઘર્ષણ ઓછું ઉત્પન્ન થયું એટલે અંતર વધ્યું. વળી પાછું સપાટી એના કરતાં લીસી આવી તો વળી ઘર્ષણનું પ્રમાણ ઓછું થયું, જેટલું ઘર્ષણ ઓછું થયું એટલું અંતર વધ્યું. ને ત્યારબાદ રેશમી કાપડમાં સૌથી વધારે લીસો પદાર્થ હતો, ઘર્ષણ બળ સૌથી ઓછું હતું અને એને કારણે અંતર સૌથી વધારે છે. એટલે આ પરિબળ આના પરથી તમે તારવી શકો. એટલે અહીંયા ઉદાહરણ કરીને તમે લખી શકો આ વસ્તુ છે કે ઘર્ષણ સપાટીના ખરબચડાપણા કે લીસાપણા પર આધાર રાખે છે. એના એક્ઝામ્પલની અંદર આ વસ્તુને તમે લખી શકો છો. એટલે કે અહીંયા ઉદાહરણ કરીને પહેલું ઉદાહરણ લખી શકાય કે જ્યારે ટેબલ પર, હવે જનરલી તમે એક્ટિવિટી ગમે ત્યાં કરેલી હોય ટેબલ શબ્દ વાપરવાનો, કે આપણે આમ પરફેક્ટ સાયન્ટિસ્ટની જેમ લેબની અંદર જ પ્રયોગ કરીએ છીએ એવું વિઝ્યુલાઇઝ કરવાનું. એટલે કે જ્યારે ટેબલ પર રેશમી કાપડનો ટુકડો પાથરીને, જ્યારે ટેબલ પર રેશમી કાપડનો ટુકડો પાથરીને પ્રવૃત્તિ કરવામાં આવે, કે રેશમી કાપડનો ટુકડો પાથરીને પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે ઢાળના તળિયેથી પેન્સિલ સેલનું અંતર સૌથી વધુ હોય છે. એટલે કે પાથરીને પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે ઢાળના છેડેથી, અથવા તો ઢાળના તળિયેથી, કીધું ને કે બેઝથી, એટલે કે ઢાળના તળિયેથી આપેલા ચાર પદાર્થોમાં આપણે જાણીએ છીએ કે રેશમી કાપડ સૌથી લીસું છે.
રેશમી કાપડના ટુકડાની સપાટી વચ્ચે વધારે અને ખરબચડાપણું ઓછું છે. કહી શકાય ને કે લીસાપણું વધારે હોય તો ખરબચડાપણું કેવું હોય? ઓછું. એટલે લીસાપણું વધારે અને ખરબચડાપણું ઓછું હોય છે. અને આ કારણથી લીસાપણું વધારે ને ખરબચડાપણું ઓછું હોય છે. આથી ઘર્ષણ બળ ઓછું લાગે છે હોય છે તેથી ઘર્ષણ બળ ઓછું લાગે છે. લાના આધારિત કહી શકાય કે ઘર્ષણ બળ પદાર્થના લીસાપણા પર આધાર રાખે છે. કે જેમ લીસાપણું વધારે એમ ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું. એ જ રીતે સેકન્ડ એક્ટિવિટી તમે કરી શકો છો. એ સેકન્ડ એક્ટિવિટી કરવા માટે તમારે શું લેવાનું છે? તો કે એક સ્પ્રિંગ કાંટો. સ્પ્રિંગ કાંટાને લઈ અને બીજી એક વસ્તુ લેવાની છે, ઈંટનો ટુકડો. હવે એક ઈંટ છે એને દોરી બાંધી અને સ્પ્રિંગ કાંટો તમે લગભગ લાઈવ નહીં, રિયલમાં નહીં તો એ ફોટામાં કે ગમે જોયેલો હશે. પછી સ્પ્રિંગ કાંટો છે એના પકડવાના ભાગની નીચે, તમે જાણો છો નીચલો ભાગ હૂકવાળો ભાગ હોય, એ હૂક સાથે તમારે ઈંટને જે દોરી બાંધી છે ને તમારે ફિટ કરી દેવાનું છે. એટલે કે હૂકમાં ઈંટને તમારે લટકાડવાની છે. હવે શું કરશો? તો કે ટેબલની સપાટી પર તમે ઈંટ રાખશો, એની સાથે હૂક લગાડેલો સ્પ્રિંગ કાંટાનો તમારો હાથ અહીંયા રાખશો. હવે શું કરવાનું? તો કે સ્પ્રિંગ કાંટાથી ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરવાનો. હવે જ્યાં સુધી તમે સ્પ્રિંગ કાંટાને ખેંચીને ઈંટ ખસવાની શરૂઆત ન કરે ત્યાં સુધી સ્થિર, પછી જેવી ઈંટ ખસવાની શરૂઆત કરે એટલે સ્પ્રિંગ કાંટાનું અવલોકન તમારે જોવાનું. ધારો કે ઈંટે મારી પાસે નથી, સ્પ્રિંગ કાંટો અત્યારે મારી પાસે નથી, અંદાજિત કહું છું, તમે પ્રયોગ કરશો તો આંકડા અલગ હોઈ શકે છે. ધારો કે ઈંટ સાથે સ્પ્રિંગ કાંટો લગાવી અને સ્પ્રિંગ કાંટાને મેં ખેંચો અને જ્યારે ઈંટે ખસવાની શરૂઆત કરી ત્યારે ધારો કે આંકડો 15 એ છે, તો તમારે શું કરવાનું કે ત્યાર પછી જ્યારે ગતિ શરૂ હોય ત્યારે તમારે 15 નો કાંટો કેમ ફરે છે એને તમારે નોંધ કરતી રહેવાની. હવે તમે જોશો તો ધીમે ધીમે કાંટો ફર્યા કરશે અને જેટલો કાંટો ફરે છે એટલું ઈ જે ફરેલું માપ છે એ ઘર્ષણ બળનું મૂલ્ય દેખાડે છે. કે સપાટી અને ઈંટ વચ્ચે ઘર્ષણ લાગે છે ને એના કારણે કાંટામાં ફેરફાર થાય છે. હવે એના પહેલા હું તમને એ કહી દઉં કે સ્પ્રિંગ કાંટો છે ને એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે. નવમા ધોરણમાં આવશે એટલે તમે વ્યવસ્થિત શીખશો બળ શું છે ને બધું. પણ આ વસ્તુ યાદ રાખવાની, સ્પ્રિંગ કાંટનો જે આંકડો છે એ આંકડો શું દર્શાવે છે? તો કે વસ્તુ પર લાગતું બળ દર્શાવે છે. જ્યાં સુધી ખસવાની શરૂઆત નથી કરતી અને જે આંકડો છે તમારું બળ સૂચવે છે. પણ એકવાર ખસવાની શરૂઆત થઈ ગયા બાદ 15 થી 16 જાય કે 17 જાય એટલે પછીનું જે ફરેલું માપ છે, 15 થી 16 હોય તો એક ડિજિટ કે 17 હોય તો બે, એ ફરેલું માપ એ સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનું માપ સૂચવે છે. આ રીતે માન લો 15 ઈંટ ખસવાની શરૂઆત કરે છે અને પછીથી એને 16 કે 17 થાય છે, તમે માપી લીધું. હવે બીજી વાર શું કરશો? તો કે ઈંટ ઉપર પ્લાસ્ટિકનું રેપર લગાવી દો. એકદમ મુલાયમ પ્લાસ્ટિક છે, ઈંટની ફરતે સરસ રીતે ક્યાંય ઘડી ન રહે, એકદમ સીધું સપાટ થઈ જાય ને બિટાડી દો અને પછી ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરો. એટલે જ્યારે તમે પછી ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરશો તો ઈંટનું વજન છે પ્રમાણે 15 ન્યૂટન જ પહેલી વાર 15 ઈંટ ખસવાની શરૂઆત થઈ હતી, તો બીજી વારે ઈંટ ખસવાની શરૂઆત તો ક્યાં કરશે? 15 જ કરશે. પણ જ્યારે તમે પહેલી વાર પ્રયોગ કરતા હતા અને કાંટો ખસીને 16 ઉપર કે 17 ઉપર વહી જતો હતો, એની બદલે પછી કાંટો 15.5 1 2 3 યુનિટ સુધી જ ફરશે, લાંબો જશે નહીં. એનો મતલબ શું?
જ્યારે તમારી સપાટી પ્લાસ્ટિક લગાવેલું છે એટલે સપાટી કેવી થઈ ગઈ લીસી, પ્લાસ્ટિક નથી લગાવ્યું તો ઈંટની સપાટી કેવી છે ખરબચડી, એટલે કે જ્યારે સપાટી ખરબચડી હતી તો ઘર્ષણ બળના મૂલ્યનો આંકડો મોટો હતો, 2 ન્યૂટન કે 3 ન્યૂટન જેટલો હતો, પણ જો તમે સપાટી લીસી કરી દો છો તો બળ ઘટીને 0.5 0.2 કે 0.3 ન્યૂટન થઈ જાય છે, એટલે આ રીતે ખરબચડું વધારે તો બળ વધારે, ખરબચડા પણ ઓછું તો બળ ઓછું, એટલે કે બંને એક્ટિવિટીઓના અંતે તમે આ ત્રણ ઉપર આવી શકો છો કે સપાટી સોરી ઘર્ષણ બળનો આધાર સપાટીના લીસાપણા કે ખરબચડાપણા ઉપર છે, લીસાપણું વધારે તો ઘર્ષણ બળ ઓછું અને ખરબચડાપણું વધારે તો ઘર્ષણ બળ વધારે, બરાબર? વાઇસા વર્ષા છે, ઘર્ષણ બળ વધુ હોય તો ખરબચડાપણું વધુ હોય ને લીસાપણું ઓછું હોય, તો ઘર્ષણ બળ ઓછું હોય તો ખરબચડાપણું ઓછું હોય લીસાપણું વધારે હોય, એટલે કે લીસાપણું ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલશે ને તમે સમજી શકો છો. એટલે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ તમે લખી શકો બીજો નંબર આપીને શું, તો કે જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટળાયેલી હોતી નથી, જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટળાયેલી હોતી નથી, ત્યારે વીંટળાયેલી હોતી નથી ત્યારે ઈંટ અને ટેબલની ઉપરની સપાટી વચ્ચે ઈંટ અને ટેબલની ઉપરની સપાટી વચ્ચે ખરબચડાપણું વધુ અને લીસાપણું ઓછું હોય છે. ખરબચડાપણું વધુ અને લીસાપણું ઓછું હોય છે અને આ કારણથી ઘર્ષણ બળ વધુ લાગે છે, એટલે કે તેથી ઘર્ષણ બળ વધુ લાગે છે. એટલે આ થઈ ગયું પહેલું પરિબળ. મેં કીધું એમ બીજા પરિબળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, પણ આ પરિબળને અંતે અમુક આપણે તારણો મેળવેલા છે કે જે વન લાઇનર ક્વેશ્ચનમાં કે ખરા ખોટાની અંદર પૂછાઈ શકે, એ તારણો શું છે એને આપણે નોંધ સ્વરૂપે થોડુંક લખી દઈએ, એટલે કે શીખ્યા છે એના આધારે નોંધ હવે નોંધની અંદર પહેલું મેં કીધું એમ કે સ્પ્રિંગ કાંટા વાળું લખી શકાય. શું? તો કે સ્પ્રિંગ કાંટો છે એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે, તો સ્પ્રિંગ કાંટા વડે વસ્તુ પર લાગતા બળનું માપન કરી શકાય છે. આ વસ્તુની ચર્ચા તો આપણે થઈ, હવેનો મુદ્દો જે લખું છું એ ખાસ સમજવાનો છે. શું લખી શકાય? તો કે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખસેડવાનો પ્રયત્ન કરીએ
આપણે સપાટીના જોડાણ વિરુદ્ધ બળ લગાવવું પડે છે. હવે આ વસ્તુને આપણે સમજી લે છે, એક વાર ફરીથી જોઈ લઈએ. શું કીધું છે તો કે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ, ધારો કે આવું મેં કીધું તો એમ કે પુઠ્ઠા ઉપર ડસ્ટરને હું ખસેડવાનો પ્રયત્ન કરું છું, ત્યારે આપણે સપાટીના જોડાણ વિરુદ્ધ એટલે કે જે ડસ્ટરની સપાટી છે અને પુસ્તકની સપાટી છે એની વચ્ચે જે ઓલું કોલ્ડ જોડાણ થયેલું છે, ઠંડુ જોડાણ થયેલું છે, ઓલે ખાંચો ખાંચો એકબીજા ભળી ગયા, મેં કીધું તું કે જ્યારે કોઈ એક સપાટી ઉપર બીજી સપાટી મૂકીએ છીએ ત્યારે ખાંચો બંને એકબીજામાં ભળી જાય છે, અને આ ભળેલી ખાંચોને જ્યારે હું પદાર્થને ખસેડવો હોય ત્યારે એ બંને વચ્ચે જે જોડાણ થયેલું છે, જોડાણની વિરુદ્ધ આપણે બળ લગાવવું પડે છે. હવે એના આધારે શું કહી શકાય તો કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધારે તેમ ઘર્ષણ બળ વધારે, એટલે કે જોડાણ જેમ મજબૂત હોય એમ ઘર્ષણ બળ કેવું થવાનું વધારે, કેમ કે મજબૂત જોડાણને ખસેડવા માટે બળ કેવું લાગવું પડે વધારે, અને જેટલું આપણે પણ લગાડીએ છીએ એટલું જ બળ આપણા ઉપર એ લગાડવાનું છે. એટલે આ રીતે સેકન્ડ પોઈન્ટ એમાંથી ઉતારી શકાય કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ ખરબચડાપણું જેમ વધુ સાપેક્ષ ગતિ દરમિયાન
ઓછું, બરાબર? આ જ વસ્તુને વાયસા વર્ષા લખી શકાય કે સપાટીઓ વચ્ચેનું લીસાપણું જેમ વધારે તેમ સાપેક્ષ ગતિ દરમિયાન કપાયેલું અંતર વધારે, બરાબર છે? તો ચલો આટલું આજે આપણે રાખીએ. શું શીખ્યા? તો કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો, બે પરિબળો ઘર્ષણ બળ પર અસર કરે છે. એક લીસાપણું અને ખરબચડાપણું અને બીજું છે દબાણ. એમાંથી લીસાપણું અને ખરબચડાપણુંની ચર્ચા આપણે કરી કે ખરબચડાપણું જેમ વધારે એમ ઘર્ષણ બળ વધારે, એટલે લીસાપણું જેમ વધારે એમ ઘર્ષણ બળ ઓછું. એના ઉપરથી આપણે શું તારવું? તો કે સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ના જોડાણની વિરુદ્ધ આપણે બળ લગાવવું પડે છે. ને એટલા માટે થઈને ખરબચડાપણું જેમ વધારે હોય તો કપાયેલું અંતર ઓછું હોય, અને જો લીસું વધારે હોય તો કપાયેલું અંતર વધારે હોય. એટલે વધારે ઓછું શબ્દ સમજી વિચારીને શાંતિથી સમજશો એટલે તમને પ્રેક્ટિકલી વિચારીને જવાબ આવડી જશે, બરાબર છે? એકદમ ઇઝી ટોપિક છે, એક્ટિવિટી 2-3 કરી લેવાની એટલે તમને આખે આખું મગજની અંદર ફિટ થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું કે ઘર્ષણ બળ પર લાગતું બીજું પરિબળ દબાણ, બરાબર છે? તો ત્યાં સુધી આજનું પાકું કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.